नमस्ते धोरण 11 विषय संस्कृत छंद परिचय बीजो छंद छे मंदाक्रांता जेनु लक्षण छे मंदाक्रांता बोधि रसन गयम वनौतौ ग युग्म। हवे आ लक्षणनी अंदर ज आपणने मंदाक्रांता छंदमां क्या यति आवशे, केटलो गण बंधारण छे, केटले अक्षर संख्या छे, बधुं ज मळी जशे। जेवी रीते आपणे अनुष्टुप छंदमां भणी गया हता લક્ષણમાં જ બધું કહી દીધું હતું, ક્યાં લઘુગુરુ આવશે અને અનુષ્ટુપ છંદમાં તો ગણ હતા જ નહીં, બરાબર, એમાંનું ખાલી અક્ષર ઉપર જ આપણે લઘુગુરુની નિશાની મૂકેલી હતી। પણ આ ગણ બંધારણ અહીંયા છે, આ શબ્દ તમારા માટે નવો છે। ગણ એટલે શું આપણે ભણી ગયા, ગણ એટલે ત્રણ અક્ષરોનો સમૂહ, બરાબર, એટલે ત્રણ ત્રણ અક્ષરો છે એનો સમૂહ આપણે ઉદાહરણમાં એ લઘુગુરુની નિશાની મૂકશું જ્યારે ત્યારે તમને વિસ્તાર છે સમજાય છે। અત્યારે આપણે લક્ષણ સમજી લઈએ। અહીંયા અંબુધી લખેલું છે, બસ મંદાક્રાંતા અંબુધી। અંબુધી એટલે અંબુનો અર્થ, અંબુધી એટલે સમુદ્ર, મુખ્ય સમુદ્ર ચાર છે એટલે ચારની સંખ્યા આપણે લેવાની છે। રસ છે એ છ છે, ભોજનના રસોની વાત કરેલી છે એ છની સંખ્યા આપણે લેવાની છે। નગ એટલે પર્વત થાય, પર્વત કેટલા છે તો કે સાત, તો સાતની સંખ્યા લેવાની છે, બરાબર। તો આ ચાર છ અને સાત શું છે તો કે યતિ સૂચવે છે। મંદાક્રાંતા છંદમાં ચોથા છઠ્ઠા અને સાતમા અક્ષરે યતિ આવશે એવું અહીંયા લક્ષણમાં કહી દીધું। પછી લક્ષણ આપણે આગળ જોઈએ, અહીંયા મ લખેલું છે, બરાબર, પછી બ ન એટલે મ ભ ન અને ત છે દ્વિવચન છે, એટલે કે ત ગણ બે વખત લેવાનો, એટલે ગણ બંધારણ શું થશે મંદાક્રાંતા છંદનું તો કે મ ભ ન ત ત, બરાબર। અને ગ યુગ્મ એટલે કે ગ એટલે ગુરુ થશે, ગ ગણ નથી, તમે જે સૂત્ર છે એમાં જોઈ લેજો, ગ લ અને ગ બંને ગણ નથી, લ એટલે લઘુ સમજવાનું અને ગ એટલે ગુરુ સમજવાનું। તો અહીંયા ગ યુગ્મમ એટલે કે ગ ગુરુ બે વખત આવશે, યુગ્મમનો અર્થ થાય બે જોડકા, બરાબર। તો આખું ગણ શું થાય તો કે મ ભ ન ત ત ગા ગા, એમ ગણ બંધારણ શું થશે મ ભ ન ત ત ગા ગા। હવે અક્ષર સંખ્યા, તો અક્ષર સંખ્યા માટે થઈ અને આપણે આ મંદાક્રાંતાનું જે લક્ષણ લખેલું છે ને એ લક્ષણના જ અક્ષરો તમે ગણો ને તો 17 થઈ જાય। આપણે ગણી લઈએ તો કે 1 2 3 4 5 6 જોડાક્ષર છે, એક ગણવાનું છે ખબર જ છે, બરાબર, અહીંયા 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 આ મ હલંત છે એટલે કે ખોડો છે અને આપણે ગણતરીમાં લેતા નથી, તો 17 અક્ષર થયા ને। તો મંદાક્રાંતા છંદમાં દરેક ચરણમાં 17 અક્ષર હોય એવું સાબિત થઈ ગયું। અને આ જે યતિના અક્ષરો લખેલા છે જે ચોથા છઠ્ઠા અને સાતમા સ્થાને યતિ આવે આપણે એવું લખેલું છે, તો એનો સરવાળો કરો ને તોય તમને અક્ષર સંખ્યા મળી જાય। 4 ને 6 10 10 ને 7 17 તો કે 17 અક્ષરો મંદાક્રાંતા છંદમાં હોય છે। ગણ બંધારણ કહ્યું તો અહીંયા લખેલું છે મ ભ ન ત ત અને અંતે બે ગુરુ એટલે કે મ ભ ન ત ત ગા ગા। અક્ષર સંખ્યા દરેક ચરણમાં 17, જો દરેક ચરણમાં 17, બરાબર, એટલે કે સંવૃચ્છન છે એટલે અક્ષર સંખ્યા છે એ દરેક ચરણમાં એક સરખી જ હોય। યતિ તો કે ચોથા છઠ્ઠા અને સાતમા અક્ષરે યતિ આવે છે, જે મેં તમને અહીંયા સમજાવી દીધું, મેં નીચે પણ લખેલું છે। અંબુધી એટલે 4ની સંખ્યા, રસ એટલે 6ની સંખ્યા અને નગ એટલે કે 7ની સંખ્યા, બરાબર। આ લક્ષણો જેમાં હોય તેને મંદાક્રાંતા છંદ કહે છે। હવે આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણ છે શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ। હવે અક્ષર સંખ્યા પહેલાં જોઈએ તો કે મેં બે ચરણ લખેલા છે, અહીંયા બે ચરણ છે એની અક્ષર સંખ્યા 17 17 હોવી જોઈએ। પહેલા ચરણમાં જ મેં નિશાનીઓ મૂકી છે અને ગણ બંધારણ લખેલું છે। જો સંવૃચ્છન છે એટલે બંને ચરણમાં નિશાનીઓ અને ગણ બંધારણ લખવાની જરૂર નથી, એક ચરણમાં જ મેં ગણ બંધારણ અને નિશાનીઓ મૂકેલી છે। અનુષ્ટુપ છંદમાં શું હતું કે ચારે ચાર ચરણમાં અલગ અલગ નિશાનીઓ મૂકવાની હતી,
એટલા માટે થઈને ચારે ચાર ચરણ મેં અલગ અલગ લખેલા હતા અને નિશાનીઓ મૂકેલી હતી. અહીંયા ચારે ચાર ચરણમાં નિશાનીઓ અને ગણબંધારણ એક સરખા જ આવશે, એટલે એક જ ચરણમાં મેં આ નિશાનીઓ અને ગણબંધારણ લખેલું છે. તમારે પેપરમાં એટલે કે પરીક્ષામાં આ જ રીતે લખવાનું છે. એક જ ચરણમાં તમારે નિશાન અને ગણબંધારણ છે એ લખી દેવાનું અને બીજું ચરણ છે એમનું લખી દેવાનું. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનામમ સુરેશ. હવે સૌ પ્રથમ મેં શું કરેલું છે તો કે ત્રણ ત્રણના ટુકડા કરેલા છે. બરાબર, શા માટે? તો કે ગણ બંધારણમાં આપણે જોઈ ગયા કે ગણમાં ત્રણ અક્ષરો હોય, તો એ ગણ જે છે એ આ ઉદાહરણમાં મેં જે લખેલું છે એમાં બંધ બેસતું છે કે નહીં એ જોવા માટે સૌ પ્રથમ મેં આખું જે ચરણ છે એ ચરણના અક્ષરો છૂટા છૂટા લખી અને ત્રણ ત્રણના ટુકડા કરી દીધા. પછી શું કર્યું તો કે એના ઉપર મેં જે મંદાગ્રંથ છંદનું ગણ બંધારણ છે લખી લીધું. આપણે ગણ બંધારણ જોઈ ગયા, કયો ગણ બંધારણ છે એનું? તો કે મ ભ ન ત ત અને અંતે બે ગુરુ એટલે કે ગા ગા. બરાબર, મ ભ ન ત ત ગા ગા. હવે મ એટલે એના મેં ત્રણ અક્ષરો જે આવે છે સૂત્ર પ્રમાણે, યમા તારા જમાન સલગા સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે મ ગણની અંદર કયા ત્રણ અક્ષરો આવશે? તો કે માતા રા. માતા રા એટલે શું થાય? તો કે ગુરુ ગુરુ ગુરુ. એ જે નિશાનીઓ છે એ આપણે ઉદાહરણ ઉપર મૂકવાની છે. અહીંયા શાંતાકા લખેલું છે, બરાબર, તો એ ત્રણે ત્રણ અક્ષરો ગુરુ છે. બરાબર, ગુરુ છે એટલે કયો ગણ છે? મ ગણ, એ સાબિત થઈ ગયું. હવે વગણ છે તો એ જોવા માટે આપણે ભાન અક્ષરે અક્ષરો મેં લખી લીધા. પછી અહીંયા શાંતાકારમ ભુજ, રની માથે અનુસ્વાર છે તો એ ગુરુ છે. ભુ છે અશ્વ છે લઘુ છે અને જ છે અશ્વ છે લઘુ છે, તો ગુરુ લઘુ લઘુ. અહીંયા પણ આ જો અક્ષર જોશો તમે તો કે ભાન સ એ ગુરુ લઘુ લઘુ છે એટલે ભગણ પણ છે એવું સાબિત થઈ ગયું. પછી એ જ રીતે ન ગણ, તો ન ગણની અંદર ત્રણેય લઘુ થશે. અહીંયા પણ ત્રણેય લઘુ છે, ગ શ ય એ ત્રણેય લઘુ છે. પછી તગણ, તગણની અંદર તારા જ, તો તારા જ એટલે કે ગુરુ ગુરુ લઘુ. અહીંયા પણ ગુરુ ગુરુ લઘુ. જો અહીંયા તમને ખાસ સમજવાની જરૂર છે, અહીંયા પ છે પ વર્ણ એ જો તો લઘુ છે, બરાબર, પણ આપણે ગુરુ કર્યું છે. એનું કારણ તો કે આપણે અહીંયા જોયું કે અહીંયા રા છે, ત ગણની અંદર ત્રણ વર્ણ કયા છે? તો કે તા રા જ. રા તો ગુરુ છે એટલે આપણે અહીંયા ગુરુ મૂકી દીધું. પણ એક નિયમ છે જે મેં તમને પહેલાં કહી દીધો હતો કે જોડાક્ષર હોય એની આગળનો લઘુ હોય તો ગુરુ થાય. તો તમે જો આ અક્ષરો જોઈને નિશાનીઓ ક્યારેક મૂકવા જાઓ તો તમે પ ને છે લઘુ કરી નાખો. નિશાની મૂકવા જાઓ ત્યારે ત્યારે યાદ ના આવે કે આ પાછળ જોડાક્ષર છે એટલે આ લઘુ છે એ મારે ગુરુ કરવાનું છે. બરાબર, એવું ખોટું ન થાય એટલા માટે આ અક્ષરો પહેલાં લખી જ દેવાના. ત ગણની અંદર જે ત્રણ વર્ણ આવે છે એ લખી લેવાના. તો અહીંયા તો આપણે સમજવા સરળતા છે કારણ કે જે સૂત્ર છે એની અંદર એક કાનાવાળું છે અને એક કાનાવાળું છે એટલે કાનાવાળું હોય તો એ ગુરુ થાય અને કાના વગર ગુરુ હોય તો એ લઘુ થાય, એટલે એ સરળતાથી તમને ખ્યાલ આવી જાય. તો અહીંયા રા છે એની બાજુમાં કાનો છે એટલે તો ગુરુ થાય, તો આપણે અહીંયા ગુરુ મૂકી દીધું. પણ અહીંયા જે ઉદાહરણ છે એમાં પ છે એ લઘુ દેખાય છે, પણ નિયમ છે ત્યાં લાગુ પડે છે કે પાછળ જો જોડાક્ષર હોય તો આગળનો લઘુ હોય તો ગુરુ થાય. એટલે આવી ભૂલ ન થાય એટલે આ વર્ણ લખી અને પછી નિશાનીએ મૂકતા જાઓ તો ક્યારેય ભૂલ થશે નહીં. હા, એ યાદ રાખવાનું જરૂરી છે કે ઉદાહરણ લખો ત્યારે 17 અક્ષરો હોવા જ જોઈએ. ઉદાહરણ તમારે સંસ્કૃતમાં કંઠસ્થ કરવાનું રહેશે. બરાબર, છંદનો એક નિયમ છે, છંદમાં લક્ષણ અને ઉદાહરણ બંને સંસ્કૃતમાં જ લખવાના છે અને એ જ્યારે લખો ત્યારે એક પણ ભાષાકીય ભૂલ થવી જોઈએ નહીં. એટલે કે અનુસ્વાર હોય તો અનુસ્વાર કરવાનો, જોડાક્ષર હોય તો જોડાક્ષર કરવાનો, હલંત હોય તો હલંત કરવાનો. એ જો ભૂલ નહીં થાય તો નિશાનીઓ મૂકવામાં ક્યારે ભૂલ થશે નહીં. તો અહીંયા આપણે જોતા હતા કે અહીંયા ગુરુ ગુરુ લઘુ થાય. પછી તવ ગણ છે એ રીતે તારા છ એ પણ ગુરુ ગુરુ લઘુ. અહીંયા એ બધું
वर्ण है यी पर मैं निशानी मुकेली है गुरु है गुरु है आ लघु है अंत में गुरु जे मैं अँ दर्शाई दीदा है गुरु ने गुरु बराबर आ रीते लखी लेवानुं आज निशानी जो तमारे प्रेक्टिस माटे बीजा चरण में मूकवी हो तो घरे प्रेक्टिस करी लेजो अने खास ए याद रखवानुं छे अहींया विश्वाधारम गगन सदृश्यम मेघवर्णम शुभांगम बराबर आ म हलंत छे ने एने तमारे गणतरी में लेवानुं नथी जो गणतरी में लेशो तो 18 अक्षरो थई जशे मंदाकरंत छंद में केटला अक्षरो होय 17 ज आ हलंत वर्ण क्यारे गणतरी में लेवानो नहीं एटले अहींया 17 अक्षरो छे तमारे पूर्ण थाय छे तमे घरे एनी प्रेक्टिस करजो नीचे मैं लखेलू छे के अहीं आ श्लोक में आ श्लोक की बात करेली छे गण बंधारण म भ न त त अने अंते बे गुरु छे आपणे जोई लीधुं के आ म भ न त त छे ए पांचे पांच गण छे ए आ उदाहरण में बंध बेसता छे बराबर ए साबित करी दीधुं आपणे पछी अक्षर संख्या तो के 17 हा छे यति तो के 4 6 अने 7 अक्षरे छे हवे यति जोई लईए चौथो अक्षर शांताकार बराबर चार अक्षर यति एट के अटकवा यति एट शू अटकवा गाता गाता अटकवा पची भुजग शयनम ए छ एट चार अक्षर गणी लीधा पची छ गणवाना पहले थी छ छे गणवाना नहीं पची अहियाँ थी तमे गणशो एट्ले कि एक बे त्रण चार पाँच छ अहियाँ अटकवानुं अने पची सात गणवाना तो पद्मनाभम सुरेशम एट्ले एक बे त्रण चार पाँच छ अने सात एट्ले कि चरणना अंते बराबर आ रीते यति आवशे चरणना अंते यति फरजियात छे तो आपणे कई रीते गवाय तो कि शांताकारम भुजग शयनम पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदृशम मेघवर्ण शुभांगम बराबर क्या क्या हूँ अटकी तो कि चौथा अक्षरे पची छठा अक्षरे अने सातमा अक्षर તમે છઠ્ઠક સજો અહીંથી ગણવા જાઓ તો અહીંયા યતિ આવી જાય તો એ તો કેવી રીતે ગાવું એ શક્ય નથી એટલે એ ખાસ ધ્યાન રાખવાનું ચાર એટલે એ ચાર ગણી લીધા પછી છ ગણવાના અને પછી સાત ગણવાના અને જ્ઞાન ચરણાંતે યતિ આવે આમ ઉપરના શ્લોકમાં મંદાક્રાંતા છંદ છે એ આપણે સાબિત કરી લીધું હવે આખો છંદ છે તમારે વ્યાકરણની નોટમાં લખી લેવાનો રહેશે નમસ્તે